સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામર ટોપિકમાં એટલે કે ગ્રામર બુકમાં ગ્રામર ટોપિક ઘણા બધા જોઈ ગયા, પણ આપણે યુનિટ 4 બાકી હતું. યુનિટ 4 નું નામ શું છે? તો કે લોંગર, શાર્પર એન્ડ બિગર. લોંગર, શાર્પર અને બિગર એની એક વાર્તા આવશે, એ આપણે પછી જોઈશું. ત્યારે આપણને ખબર પડશે કે આ યુનિટનું નામ કઈ રીતે આવું છે. અને હવે એક્ટિવિટી 1-2 જોઈએ અને સમજીએ. નીચે આપેલ ચિત્ર જુઓ અને તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી જે કહે તે પ્રમાણે તેની સૂચનાઓ અનુસરો. શિક્ષક મિત્રો, સૂચનાઓ નીચે ફૂટનોટમાં આપે છે, એટલે કે અહીંયા તમને ટેક્સ્ટબુકમાં એક ચિત્ર આપેલું જોયું તમે. એની અંદર આમ કુદરતી દ્રશ્ય હોય એવું લાગે છે કે એક ઘર છે, પછી નદી છે, ઝાડ છે અને ડુંગરો પણ છે. એમાં સૂચનાઓ આપેલી છે, એના આધારે આપણે ખાલી ચિત્ર દોરવાનું છે. ડ્રો અ મસ્કાચ ઓન ધ ફેટ બોયઝ ફેસ. એટલે શું કીધું છે આપણને કે પહેલી સૂચનામાં એવું દોરવાનું કીધું છે કે પહેલો જે જાડો છોકરો છે, બે છોકરા ઉભા છે, એક પાત્રો અને એક જાડો, કે જાડો છોકરો છે એના મોઢા પર આપણે મૂંછ દોરવાની છે. હવે ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. હવે શું કીધું છે કે જે ઊંચો પર્વત છે, હાઈ માઉન્ટેન, ઊંચો પર્વત છે તેના પર તારાઓ દોરવાના છે, સ્ટાર્સ દોરવાના છે. પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. જે ઊંચું ઝાડ છે તેના પર પક્ષીનું ચિત્ર આપણે દોરવાનું છે. ચોથું, ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ. જે ટૂંકો રસ્તો છે તેના પર કાર દોરવાની છે, મોટર દોરવાની છે. પાંચમું, ડ્રો અ ફિશ ઇન ધ લેક. જે તળાવ છે, સરોવર તળાવ છે એની અંદર શું દોરવાનું છે? તો કે ફિશ. શું દોરવાનું છે? માછલી દોરવાની છે. એક્ટિવિટી 1 માં ખાલી સૂચના આધારિત ચિત્ર દોરવાનું હતું. હવે એક્ટિવિટી 2, નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. આ ડાયલોગ રાઇટિંગ છે, આપણે જોઈએ. હવે રૂમ એ અને રૂમ બી, એમાં અલગ અલગ વિગતો આપેલી છે, આપણે જોવાની છે. જ્યોતિ અને રાધા વચ્ચેની વાતચીત છે. જ્યોતિ સેઝ રૂમ એ ઇઝ 15 ફીટ લોંગ એન્ડ 12 ફીટ વાઇડ. જ્યોતિ શું કહે છે? રૂમ એ છે જે પહેલા ચિત્રમાં આપેલું છે ને, એ 15 ફીટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. હવે રૂમ બી કેટલો છે? તો કે એ 10 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. એ વિગત આપણે આગળ જોઈએ. રાધા, રાધા શું કહે છે? રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ, એટલે કે 12 ફીટ લાંબો અને 10 ફીટ પહોળો છે. સો રૂમ એ ઇઝ બિગર દેન રૂમ બી, એટલે કે રૂમ એ છે એ મોટો છે. કોના કરતા? રૂમ બી કરતા મોટો છે. પાછું સમજીએ. જ્યોતિ, રૂમ એ ઇઝ 15 ફીટ લોંગ, એટલે કે 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. હવે રૂમ બી ની વાત કરે, રૂમ બી છે 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે, એટલે કે એનાથી નાનો હશે. હવે જ્યોતિ, યસ, હા, પણ શું છે? બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ, એટલે કે ટીવી સેટ છે એ બંને રૂમમાં સરખા છે, બરોબર છે. ઇન સાઇઝ એન્ડ ટેબલ એન્ડ ટેબલ અને ટેબલ બી શું છે? એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ બી, અને ટેબલ પણ બંનેમાં સરખા છે, ટીવી સેટ પણ સરખા.
એટલે કે જે બીજી મૂર્તિ આપેલી છે એ નાની છે અને ભગવાનની મૂર્તિ છે એ થોડી મોટી છે. હવે આના રિલેટેડ તમને જો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછજો અને આના સ્પેલિંગનો હું ફોટો મોકલીશ. બીજો કાંઈ પ્રશ્ન હોય